दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, जय हो। ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। આજનો આપનો નવ પ્રકરણ છ તત્વોનું અલગીકરણ ના સિદ્ધાંત અને પ્રકરણ, તો પ્રકરણ છ અલગીકરણ સિદ્ધાંત અને તેના પ્રકરણ હવે આપણે જોઈએ કે તત્વનું અલગીકરણ, તો એના માટે આપણે સામાન્ય ચાર મહત્વના મુદ્દા, એમાં પહેલો મુદ્દો કે પૃથ્વીના પોપડાની અંદર સામાન્ય રીતે સલ્ફર, ગોલ્ડ, કોપર અને નિષ્ક્રિય વાયુ સ્વતંત્ર રીતે કુદરતી રૂપે આપણને પ્રાપ્ત થાય। ક્યાં ક્યાં? તો કે કોપર, સલ્ફર, કાર્બન અને નિષ્ક્રિય વાયુ જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે। બાકીની જે ધાતુ તત્વો છે એ મુક્ત રૂપે સ્વતંત્ર રીતે આપણને પ્રાપ્ત થતા નથી, પરંતુ એની ખનિજ અને એમાંથી આપણે અલગીકરણ કરી, શુદ્ધિકરણ કરી અને આપણે ધાતુ મેળવી શકાય છે। તો સામાન્ય રીતે આ પ્રકરણની અંદર આપણે ખાસ કરીને તત્વનું અલગીકરણ જે કુદરતી રીતે મુક્ત સ્વરૂપે ન મળતી હોય એવી ધાતુનું અલગીકરણ અને શુદ્ધિકરણ એ આપણે આ પ્રકરણમાં એનો અભ્યાસ કરવાનો છે। તો પહેલાં આપણે જોઈએ કે સામાન્ય માહિતી આપણે કે પૃથ્વીના પોપડામાં
सॉलिड फॉर कार्बन सल्फर कॉपर अने निष्क्रिय वायु मुक्त रीते प्राप्त જ્યારે મોટા ભાગે જ્યારે મોટા ભાગની ધાતુ મુક્ત મોટા ભાગની ધાતુ મુક્ત સ્વરૂપે ખનીજોમાં સંયોજિત સ્વરૂપે જોવા મળે છે. જેમાંથી અલગીકરણ કરી ધાતુ મેળવી શકાય છે. એટલે અલગીકરણ કરી ધાતુ આપણે મેળવી શકીએ. હવે કેટલીક ધાતુ આપણને ઉપયોગી છે એ અશુદ્ધ સ્વરૂપે જોવા મળતી હોય, જે પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે જોવા મળે. તો બોક્સાઇટ L2O3 અશુદ્ધ સ્વરૂપે જોવા મળે. તો એલ્યુમિનિયમ નો ખનિજ બોક્સાઇડ ખનિજ L2O3 અશુદ્ધ સ્વરૂપે જોવા મળે. પછી માણિક ખનિજ છે એ સીઆર માણિકમાં સીઆર અશુદ્ધિ અને સેફાયર અને નીલમ કહેવાય. કોબાલ્ટની સુધી તો આપણે જોઈએ કે માણિકમાં ક્રોમિયમ MCQમાં પૂછાય અને સેફાયરમાં કોબાલ્ટની અશુદ્ધિ રહેલી હોય છે. એટલે સામાન્ય રીતે માણેક એક અશુદ્ધ ખનિજ છે, એમાં ક્રોમિયમ અશુદ્ધિ સ્વરૂપે રહે છે અને સેફાયર જે કોબાલ્ટ અશુદ્ધિ સ્વરૂપે રહે છે. હવે આપણે
પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ છે એ વિશ્વમાં પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ વધુમાં વધુ મળતી ત્રીજા ક્રમે મળતી ધાતુ જે વજનથી 8.3% છે એ પૃથ્વીમાં એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડા એલ્યુમિનિયમ સૌથી ત્રીજા ક્રમે વજનથી 8.3% મળી આવે છે. તો પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ સૌથી ત્રીજા ક્રમે વધુ વજનથી 8.3% મળે છે. ત્યારબાદ પૃથ્વીના પોપડામાં લોખંડ મળી આવતી ધાતુ બીજા ક્રમે મળે છે. તો આટલી વસ્તુ પૃથ્વીના પોપડાની અંદર સામાન્ય રીતે આપણને જોવા મળે છે. તો આટલું લખી લો, હવે આપણે જોઈએ કે ખનિજ પૃથ્વીના પોપડામાંથી જે વસ્તુ ધાતુ મેળવી હોય અને એમાંથી ધાતુનો સ્ત્રોત પ્રાપ્ત થતો હોય, ધાતુ મેળવવા માટેના સ્ત્રોત માટે જે ખનિજ પૃથ્વીના પોપડામાં જે ધાતુ મળી આવતી હોય એવા ખનિજ હોય
એને કાચી ધાતુ અથવા અયસ્ક કહેવાય. કાચી ધાતુ એટલે શું? કે પૃથ્વીના પોપડામાં થાક, પૃથ્વીના પોપડામાં મળી આવતા ખનિજો કે જેમાં ધાતુ મેળવવાના ધાતુ માટેના સ્ત્રોત હોય અથવા ધાતુ આપણે વધુ પ્રમાણમાં મળી આવતી હોય એવા ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. તેની માહિતી છે પેલા તમે કાચી ધાતુ બોલો અથવા અયસ્ક, તો કાચી ધાતુ અથવા અયસ્ક પૃથ્વીના પોપડામાં મળી આવતી ખનિજ જેમાં ધાતુ મેળવવાના જેમાં વધુ પ્રમાણમાં ધાતુના સ્ત્રોત હોય તેને અયસ્ક. અથવા કાચી ધાતુ કહે છે. તો જે પૃથ્વીના પોપડામાંથી ખનિજ આપણને મળે એમાં વધુ પ્રમાણમાં આપણને ધાતુ મેળવી શકાય એવો સ્ત્રોત હોય તો એ ખનિજને આપણે અયસ્ક અથવા કાચી ધાતુ કહેવાય. હવે એમાં ગેંગ, તો ગેંગ એટલે કચરો, કે અયસ્કની અંદર સાથે અયસ્ક સાથે ભૂમિય અને અન્ય અશુદ્ધિ રહેલી હોય તેને
चलो अबे काची धातु तो पहला कॉपर तो कॉपर ग्लास कॉपर एमो कनेक्ट कॉपर ग्लास यू राइट एल्युमिनियम तो बॉक्साइट ये बोली नाइट बॉक्साइट ये बोली नाइट अच्छी लोखन इन्हें क्या भाई आयरन हीमेटाइट मैग्नेटाइट सीडे राइट उनने जिंक Woodside, zinc plant,
सिंकेट। आइडिया ना खनिज अयस्क काची धातु तो कॉपर एनु खनिज नाम એટલા નામે અંદરમાંથી એમસીક્યુ પૂછે કે નીચેનામાંથી કઈ ધાતુ આ ખનિજ છે કઈ ધાતુ નથી તો તમને એમ પૂછે સિરેરાઇટ કઈ ધાતુનું ખનિજ નથી તો એમાં ત્રણ ઓપ્શન આપ્યા હોય એમાં વચ્ચે કેવળી નાઇટ આપ્યું તો એમસીક્યુ તરીકે કેવળી નાઇટ તો આપણને કાચી ધાતુ એના નામ સૂત્ર ન કરો તો આ છે નામ અને ધાતુ
ચાલો હવે કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ જેને ધાતુપાદમાં વિધિ કહે છે તો કાચી ધાતુ અથવા અયસ્કમાંથી ધાતુના અલગીકરણની જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ધાતુ આપણે મેળવી શકાય તેને ધાતુની કર્મ વિધિ. તો કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ વૈજ્ઞાનિક ટેકનોલોજી અને પ્રક્રમ દ્વારા આપણે મેળવી શકાય તેને ધાતુ કર્મ વિધિ કહે છે. વિવિધ વૈજ્ઞાનિક ટેકનોલોજી અને વિવિધ તબક્કાવાર પ્રક્રમો દ્વારા ધાતુ મેળવવાની પદ્ધતિને ધાતુ કર્મવિધિ કહે છે. તો ધાતુ કર્મવિધિ એટલે તબક્કાવાર વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું ખનિજ હોય ને એમાં અયસ્કનું સંકેન્દ્ર અને કાચી ધાતુને ભેગી કરવી. પહેલું ખનિજોમાંથી અયસ્ક કાચી ધાતુ સકેન્દ્ર સકેન્દ્ર. બીજું અયસ્કમાંથી ધાતુ અલગીકરણ
अयस्क माथी धातु भू अलगी पर त्रीजो बोलो क्यों से धातु एनु शुद्धि करो धातु मड़ी जाए धातु तो शुद्ध स्वरूप है चल पहली